વાત કરીશું ગીર સોમનાથના ઉના તાલુકાના કેસરિયા ગામની. અહીંયા 2 વર્ષ થઈ રોડ અને ગટર લાઇનના કામ અધૂરા મૂકવામાં આવ્યા છે. તંત્રને જાણે કંઈ પડી નથી. અહીંયા રોડના અધૂરા કામના લીધે કચરાના ઢગલા અને ગંદકી થઈ ગઈ છે અને ગંદકીના લીધે રોગચાળો થઈ સ્થિતિ થઈ ગઈ છે અને આરોગ્યના નામે ચેડા થઈ રહ્યા છે. અહીંયા રોડ બનવા આવ્યો ત્યારે અહીંના દુકાનદારો પોતાની દુકાન ગુમાવી પડી હતી અને આજ સુધી દુકાનદારોને કોઈ પણ જાતનું વળતર મળ્યું નથી અને દુકાનદારોને બેરોજગાર કરી નાખવામાં આવ્યા છે. અહીંના રહીશોનું કહેવું એ છે કે અમારા ઘરની દરવાજાની આગળ જ ખુલ્લી ગટરો છે એ પણ ઢાંકવામાં આવી નથી. આ ખુલ્લી ગટરોના લીધે નાના બાળકોનો જીવને જોખમ રહેલો છે. અમો કેશરિયા ગામના તમામ રહીશોનું કહેવું છે કે તંત્ર વિનંતી કરીએ છીએ કે આ ખુલ્લી ગટરોનું તત્કાલિક નિવારણ લાવવામાં આવે. જો કોઈ મોટી જાનહાનિ થશે તો તંત્રને જવાબદારી રહેશે. રિપોર્ટર જગદીશ સોલંકી. નમસ્કાર, આજે આપણે વાત કરીશું અહીંયા ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામની. અહીંની રોડની હાલત એકદમ ખરાબ થઈ ગઈ છે અને ગટર લાઇનનું કામ અધૂરું રહી ગયું છે. અહીંયા તંત્ર કે જોવા પણ નથી આવતું. અહીંના ગામના રહીશોને થોડી વાતચીત કરીશું. સાહેબ, શું નામ છે તમારું? રૂપેશ. રૂપેશભાઈ, આજે તમે હાલાકી ભોગવી રહ્યા છો, ગટર લાઇન ખુલ્લી છે, કચરા બધાને કેટલા સમયથી છે? કોઈ વળતર નથી મળ્યું એમ. એ પછી ગટર લાઇન બનાવી તો પણ અડધી પડધી બનાવી છે, એ પણ બધું એમને જ પડ્યું છે. કોઈ જોવા નથી આવતું, કોઈ ભાડે લેવા નથી આવતું, કોઈ જોતું નથી. ગટર લાઇનો અહીંયા ખુલ્લી રાખવામાં છે. બાળકોની એટલી તકલીફ છે કે બાળકો જ્યારે અંદર અહીંયા બહાર નીકળવાની તકલીફ પડે છે કે ખુલ્લી ગટરોના કારણે અંદર પડી જવાની. અહીંના સહીસોને ખૂબ બીક છે. તમે જોઈ શકો છો અહીંયા રોડ અને કચરાની એટલી ગંદકી છે કે તંત્ર એનું કોઈ ધ્યાન આપતું નથી. સાહેબ, શું નામ છે તમારું? અમુભાઈ. આ જે તકલીફ છે, કેટલા ટાઈમથી તમે જોઈ રહ્યા છો? 2 વર્ષ થઈ ગયું છે. તંત્ર અહીંયા ધ્યાન આપતું જ નથી. ના, તંત્ર કોઈ જોવા જવું નથી. દુકાનોનું વળતરની માંગ કરી છે. કોઈ પણ દુકાનની વળતર અહીંથી 2 વર્ષથી હટાવી દીધી. કોઈ પણ દુકાનની વળતર મળી નથી. છોકરાને બાળકો રમતા હોય પડી જવાની રીત લાગે. તો સર, કોઈ પણ તંત્ર કોઈ પણ સંજોગે અહીં કોઈ જોવા આવ્યું નથી. તો આનું કોઈ પણ વહેલી તકે કોઈ પણ આને પ્રોસિજર લઈ. એની જનતાની માંગ છે કે અહીંયા જેમ બને તેમ એની વહેલાસર એની તકેદારી લેવામાં આવે. ઘરમાં પાણી ભરાયું અને ઘરમાં પાણી બી લોકોનું અહીંયા ભરાઈ જાય છે વરસાદના ટાઈમે. એક્સપેક્ટિવ હું જગદીશ સોલંકી.